ડભોઈ ખાતે પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મ જયંતિ નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરાઈ. ડભોઈ પંચવટી સોસાયટી નજીક આવેલ જય જલારામ સેવાનિધિ ટ્રસ્ટ ડભોઈ સંચાલિત જલારામ બાપાના મંદિરે આશરે 40 વર્ષ પુરાણું મંદિર આવેલું છે, જ્યાં પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. કારતક સુદ 7મને ગુરુવાર 11/11/2021ના રોજ પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મજયંતિ હોવાથી વર્ષોની પરંપરા મુજબ સૌ ભાવિક ભક્તો દ્વારા ભજન, કીર્તન અને ઉત્સાહભેર પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. દર વર્ષની જેમ પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે, પરંતુ હાલમાં કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે મોટા ધાર્મિક કાર્યક્રમો રદ થઈ ગયા છે. માત્ર ભજન કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, તેમજ મંદિરના સંકુલની અંદર સેનિટાઈઝર અને માસ્કનો અવશ્ય ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમજ દર્શનાર્થી માટે પણ સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું છે. કારતક સુદ 7 એટલે જલારામ બાપાની જન્મજયંતિનો ઉજવણીમાં ડભોઈના ભાવિક ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે, અને આ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી પૂજ્ય જલારામ બાપાના મંદિરે જન્મજયંતિના દિવસોએ સૌ ભાવિક ભક્તો એકબીજા સાથે મળી ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાભેર પૂજન અર્ચન કર્યું છે. સૌ ભાવિક ભક્તો એકબીજા સાથે મળી પૂજા અર્ચના કરે છે, તેમજ દર્શન માટે મોટા પ્રમાણમાં ભક્તો ઉમટી પડ્યા છે. દર વર્ષે આ જન્મજયંતિ નિમિત્તે આ મંદિરે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે ભીડભાડ ઊભી ન થાય તે હેતુથી આ વર્ષે ભંડારાનું આયોજન રદ કરેલ હતું. ભક્તો માટે પ્રસાદનું તેમજ આયોજન કર્યું હતું. કોઈ વાઘનાથ મંદિર પાસે આવેલ જલારામ મંદિર છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે અને દરેક ધાર્મિક પ્રોગ્રામો ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે. જલારામ જયંતિ પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જલારામ જયંતિ આવનાર તમામ ભક્તોને પ્રસાદી રૂપે ભંડારો કરવામાં આવે છે. પણ આ વર્ષે કોરોના ગાઈડલાઈન રીતે ખીચડી અને બુંદીનો પ્રસાદ ખાલી રાખવામાં આવ્યો છે. આજે કેટલી જન્મજયંતિ છે? આ 222મી જન્મજયંતિ છે. અને વીરપુરની જેમ જ અહીંયા તમામ આજુબાજુના ગામના ભક્તો દર ગુરુવારે અને વાર તહેવારે મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે.